हेलो स्टूडेंट्स, होप यू ऑल आर डूइंग वेल। सी प्रीवियसली अबाउट माय फाइनेंशियल मैनेजमेंट इन यूनिट नंबर 3 एमा पे डिस्कस करता था अबाउट द कैपिटलाइजेशन। एमा कैपिटलाइजेशन के अंदर एट लास्ट वी हैव डिस्कस्ड अबाउट द डिटरमाइनिंग कैपिटलाइजेशन और वी कैन से दैट कैपिटलाइजेशन थ्योरी, राइट। सो ए वस्तु जे छे आपण डिस्कस करेली जेमा कॉस्ट थ्योरी एज वेल एज अर्निंग थ्योरी बन्ने वस्तु आपणे जोई लीधी। Let us focus to the actual versus proper capitalization. बराबर तमने एम थाय के actual and proper capitalization એટલે મળી શું, બરાબર કેવી રીતે વળી actual capitalization થતું હશે અને proper capitalization તો કઈક અલગ જ જે છે એ વર્ડ આવી ગયું। So let us discuss about that part। ઘણી વખત તમે એવું સાંભળ્યું હશે કે under capitalization or over capitalization। So let us talk about that part, actual versus proper capitalization, and then we will move to the over capitalization. Actual capitalization is measured and assessed by adding up to the share capital, debentures, reserves and surplus. On the other hand, proper capitalization is measured by applying any of those mentioned above mentioned theories. एक्चुअल कैपिटलाइजेशन એટલે કે ખરેખર તમારી કંપનીની અંદર જે કેપિટલાઇઝેશન થાય છે એ હકીકતે તમે એ રીતે કરો છો કે ભાઈ કંપનીની અંદર શેર કેપિટલ કેવી છે, ડિબેન્ચર્સ કેવું છે, રિઝર્વ્સ કેટલું છે, અને તમે આ પ્રીવિયસ યરની અંદર પ્રોફિટ કર્યો એમાંથી સરપ્લસ કેટલું જે છે થયેલું છે। આવું નોર્મલી કંપની કરતી હોય, પણ પ્રોપર કેપિટલાઇઝેશન કોને કહેવાય? તો કે ઉપર માની बराबर એટલે કે કોસ્ટ અને અર્નિંગ થિયરી જે છે એની અંદર આવેલી બેમાંથી કોઈ પણ થિયરી તમે અપ્લાય કરીને મેઝર કરી શકો છો, ફાઇન। સો એ એક વસ્તુ જે છે એ આમાં તમને આપેલી છે કે પ્રોપર કેપિટલાઇઝેશન ઉપર આપેલી બેમાંથી કોઈ પણ થિયરી તમે જે છે એ મૂકી અને એને મેઝર આઉટ કરી શકો છો। હવે તમને એ લોકો શું કહે છે કે ઇફ ધી કંપનીઝ actual capitalization is more than proper capitalization, is more than proper capitalization, then the firm is considered over capitalized। આમાં તો confusion જ confusion છે કે જો કંપનીની actual capitalization જે છે એ proper capitalization કરતા વધારે હોય તો કંપની over capitalized કહેવાય। હવે હું તમને ઉપર આપણે જે કોસ્ટ થિયરી ની અંદર ને અર્નિંગ થિયરી માં એક્ઝામ્પલ જોયું ને ઈચ 250,000 નો એક્ઝામ્પલ આપું છું। આપણે એ વસ્તુ જે જોઈ એ પ્રોપર કેપિટલાઇઝેશન હોય તો કે હા, તો તમારી કંપની ની અંદર હકીકતે 2.5 લાખ રૂપિયા નું કેપિટલાઇઝેશન થવું જોઈએ તો કે હા। હવે તમે શેર્સ ને ડિબેન્ચર્સ ને પ્રેફરન્સ ને બધું ઇશ્યુ કરી અને 3 લાખ ની કેપિટલ જનરેટ કરી લીધી, આને ઓવર કેપિટલાઇઝેશન કહેવાય છે, બરાબર। ધીસ ઇઝ નોન એઝ ઓવર કેપિટલાઇઝેશન। વાય સો? બીકોઝ ઇટ ઇઝ મોર ધેન ધી પ્રોપર કેપિટલાઇઝેશન। પ્રોપર કેપિટલાઇઝેશન શુડ બી 2,50,000 એન્ડ યુ હેવ રેઝડ 3 લાખ થ્રુ ઓલ ધીઝ ડિફરન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ। સો નાઉ યુ આર પર્ટિક્યુલરલી ડુઇંગ ઓવર કેપિટલાઇઝેશન એન્ડ ઓવર કેપિટલાઇઝેશન ઇઝ નોટ ગુડ ફોર ધી ફર્મ। ફાઇન, સી વોટ ધે વોન્ટ અસ ટુ કનેક્ટ વિથ, વાઇલ ઇફ ધી એક્ચ્યુઅલ કેપિટલાઇઝેશન ઇઝ લેસ ધેન ધી પ્રોપર કેપિટલાઇઝેશન ધેન ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ અંડર કેપિટલાઇઝેશન। સી ફોર એક્ઝામ્પલ અવર પ્રોપર કેપિટલાઇઝેશન ઇઝ 2,50,000 ના we have raised only 2,25,000 from the different instruments। એટલે કે આપણે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ થ્રુ ખાલી અને ખાલી 2,25,000 રૂપિયાના જ જે છે એ કેપિટલાઇઝેશન કર્યું છે તો આને અંડર કેપિટલાઇઝેશન કહેવાય છે, બરાબર। આ વસ્તુને અંડર કેપિટલાઇઝેશન કહેવામાં આવે છે। આગળ તમને કહે છે કે ઇફ they are equal then the firm is said to be fairly capitalized। 2,50,000 ની જ રિક્વાયરમેન્ટ હતી અને તમે માર્કેટમાંથી 2,50,000 જ જનરેટ કર્યા છે તો આને ફેરલી કેપિટલાઇઝ્ડ કહેવાય છે, ફાઇન। સો આ એક બહુ નાનકડો એવો અને ઇન્ટરેસ્ટિંગ કન્સેપ્ટ છે તમને આપેલો હતો।
let us talk about the over capitalization. Fine. See, so kya chhe loko tamne to ke the term over capitalization refers to that situation where earning of the firm are lesser in comparison to the capital employed. तमने हमें अहिया थोड़ा कन्फ्लिक्ट उभा थशे. Why so? कारण के आपणे एवुं कह्युं के अहिया मैं तमने एम समझायुं के 2.5 लाख ना बदले 3 लाख जे छे ए आपणे रेज कर्या ओवर कैपिटलाइजेशन नी. अहिया तो मैडम तमे कंईक बीजुं ज कह्यो छो के कंपनीनी अर्निंग जे छे ओछी होय कम्पेरिजन टू कैपिटल एम्प्लॉयड. हाँ, एक वस्तु हूँ तुमने कहूँ के 2.5 लाख रुपया ना रिसोर्सिस नी जरूरत आपणे होय बराबर इना बदले तमे 3 लाख जे छे ए जनरेट कर्या. 2.5 लाख ना रिसोर्सिस तमे तमे एस्टिमेट करीने ज कंईक तमने खबर हशे तो ज तमे कह्युं हशे. ई 2.5 लाख माथी तमने हकीकते आउटकम जे छे 2.5 लाख नुं जनरेट थाय छे अने तमे देवाना पैसा એટલે કે તમારા ઉપર 50% નું વધારાનું દેવું તમે ઉત્પન્ન કર્યું ને 3 લાખ રૂપિયા રેઝ કરી દીધું. તમારી પાસે અત્યારે રેવન્યુ જનરેટ કરવા માટે 2,50,000 રૂપીઝ જ છે. એના બિહાફમાં તમે 3 લાખ રૂપીઝ રેઝ કરેલા છે. નાઉ વોટ યુ આર ગોઈંગ ટુ ડુ વિથ ધીસ 50,000 એક્સેસ 50,000? સો યસ, યોર પર્ટિક્યુલરલી કેપિટલ એમ્પ્લોયડ ઇઝ મોર દેન યોર અર્નિંગ. Or we can say that your earning is less than your capital employed. Fine. It is basically reflects that the company has a surplus capital. This may happen due to either internal or external reasons. बराबर. आनो मतलब एवो थाई छे कि कंपनी जे छे एनी पासे surplus capital छे. અને આ સરપ્લસ કેપિટલ કોઈક ઇન્ટરનલ અથવા તો એક્સટર્નલ રીઝન્સના લીધે થયેલી છે. બરાબર, કોઈ પણ આંતરિક અથવા તો બાહ્ય પરિબળો જે છે એના લીધે આ વસ્તુ ઊભી થઈ છે. ફાઇન, સો એ એક તમને કન્સેપ્ટ અહીંયા આપેલો છે. આગળ તમને કહે છે, ધીસ ઇઝ અ સિચ્યુએશન વેર ધી ફર્મ હેઝ એમ્પ્લોયડ ફૂલ કેપિટલ બટ ઇટ ઇઝ નોટ એબલ ટુ જનરેટ enough earning to pay off the compensation to those capital sources and thus it become overly capitalized firm. બરાબર, કહેવાનું તાત્પર્ય કહેવાનો મીનિંગ એમ છે કે આ વસ્તુ જે છે એના લીધે કંપની જે છે એને બેઝિકલી વધારે પડતા પૈસા મૂકી દીધા છે. એની કમ્પેરિઝનમાં એ પાછું અર્નિંગ એટલું કરી શકતા નથી. હવે તમે અર્ન નથી કરી શકતા તો તમે કમ્પન્સેટ કેવી રીતે કરશો એ બધા કેપિટલ રિસોર્સિસ. એટલે આવી ફર્મને ઓવરલી કેપિટલાઇઝ્ડ ફર્મ કહેવામાં આવે છે. બરાબર, લેટ અસ ટોક અબાઉટ ગસ્ટનબર્ગ્સ ડેફિનેશન. અ કોર્પોરેશન ઇઝ ઓવર કેપિટલાઇઝ્ડ વેન ઇટ્સ અર્નિંગ આર નોટ લાર્જ ઇનફ ટુ યીલ્ડ અ ફેર રિટર્ન ઓન ધ અમાઉન્ટ ઓફ સ્ટોક and bonds that have been issued or when the amount of securities outstanding exceeds current value of the assets. પહેલા તો બે વસ્તુ સમજાવું છું. ઓવરવાઇઝ પણ અને સાથે સાથે જે છે એ તમને આગળ તમને જે કંઈ પણ યીલ્ડને રિલેટેડ ઇન્ફોર્મેશન આપી છે એ પણ. એનો કહેવાનો મીનિંગ એવો છે કે કંપની જે છે એ ઓવર કેપિટલાઇઝ્ડ છે. કયા સેન્સમાં? તો કે જ્યારે કંપની એટલું રિટર્ન અથવા તો એટલું એમ કહી શકાય કે બેનિફિટ અર્ન નથી કરી શકતા જેટલું એને જેટલું એને કેપિટલ રેઝ જેટલા રૂપિયાનું એને કેપિટલ રેઝ કર્યું છે સ્ટોક અને બોન્ડ થ્રુ. બરાબર, અથવા તો જેટલી પણ આઉટસ્ટેન્ડિંગ સિક્યોરિટીની અમાઉન્ટ છે એની કરંટ અસેટની વેલ્યુ કરતા જે છે એ વધી જાય છે. એટલે આ કેવું છે? તો કે મારે ઇન્ટરેસ્ટના 10% દેવાનો હોય ડિબેન્ચરનો. બરાબર, અને મારે ડિવિડન્ડ આપવાનું છે. તારી હકીકતે 1 વર્ષ માટેની જ વસ્તુ છે. તો બેઝિકલી ધીસ ઇઝ ધી પાર્ટ ઓફ માય કરંટ એસેટ. મને જે કંઈ પણ પ્રોફિટ જનરેટ થાય આ કરંટ એસેટ એટલી કેપેબલ ઇનફ નથી કે આઉટસ્ટેન્ડિંગ સિક્યુરિટીના કમ્પન્સેશન જનરેટ કરી શકે. પણ એ વસ્તુ તમને અહીંયા આપેલી છે. કમ્પન્સેશન એટલે કે ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર્સ એન્ડ ડિવિડન્ડ ઓન શેર્સ. આગળ તમને ગિલબર્ટ જે છે એની ડેફિનેશન આપેલી છે.
એનું કેવું એવું છે કે વેન અ કંપની હેઝ કન્સિસ્ટન્ટલી બીન વેલ્યુએબલ ટુ ઓન ધી પ્રિવેલિંગ રેટ ઓફ રિટર્ન ઓન ઇટ્સ આઉટસ્ટેન્ડિંગ સિક્યોરિટીઝ ઇટ ઇઝ સેડ ટુ બી ઓવર કેપિટલાઇઝ્ડ. બરાબર, કંપની હેઝ કન્સિસ્ટન્ટલી બીન વેલ્યુએબલ ટુ ઓન પ્રિવેલિંગ રેટ ઓફ રિટર્ન ઓન ઇટ્સ આઉટસ્ટેન્ડિંગ સિક્યોરિટી. એટલે કે હકીકતે એનું જેટલું ઇન્ટરેસ્ટ અથવા તો એનું જેટલું રિટર્ન મેઝર થવું જોઈએ એના કરતા એક્સેસ રિટર્ન મેઝર થાય છે, તો આવા કેસની અંદર કંપનીને ઓવર કેપિટલાઇઝ્ડ કહેવામાં આવે. બરાબર, ધીસ ઇઝ ધી થિંગ. આ વસ્તુ જે છે એ પર્ટિક્યુલરલી આ લોકોએ કીધેલી છે. ફાઇન, એક્ઝામ્પલ તમને આપ્યું છે, ઇફ ધ કંપની ઇન્વેસ્ટ રૂપીઝ 10 lakh and is expected to generate 10% returns. Say for example 1 lakh.